नमस्कार दर्शक मित्रों, कोटडा टाइम्स न्यूज आदिवासी आवाज चैनल में आपनु स्वागत है। बात करवामां आवे तो दांता तालुका गलपुरा गा आज रोज नवरावासी पूजन करवामां आवी रह्युं छे। तो शुं विगत छे, शुं स्टोरी छे, कई रीतना पूजा पाठ करता हो विगत अमारी पास एक वडील जोड़ाया छे। गामना शिक्षक छे, मास्तर छे, अने तेमनी साथे बातचीत करीशुं तो खबर पड़शे। नमस्कार, शुं नाम छे तमारुं? नमस्कार, मारू नाम करणाभाई रघाभाई गमार, गाम समैया, तालुको दाता, जिल्लो बीके। અમારા વડીલો પેઢીઓથી આ પૂજન દેવરાવાસીનું પૂજન કરતા આવ્યા છે, અને જે જે એની મૂર્તિઓ હોય છે એ મલોડા ગામ છે। અહીંથી બધા મિત્રો મળી, જે ગુવા હોય એ મળી અને મલોડા જાય છે, અને ત્યાં પણ એની વિધિ કર્યા પછી જે તે વેપારીને ત્યાંથી આ મૂર્તિઓ લેવામાં આવે છે। ત્યાંથી મૂર્તિઓ લીધા પછી અમારી જે છોકરીઓ હોય કુવાસીઓ, એમને પાંચ કુવાસીઓને ઘરે દિવસ ક્રમ પ્રમાણે દિવસો લઈ ત્યાં જવામાં આવે છે, અને ત્યાં એ લોકો ગુવાનું તેમજ મૂર્તિઓનું સ્વાગત કરે છે। ત્યાં રોકાણ પણ કરવામાં આવે છે, અને ત્યાં ખાવા પીવાનું પણ હોય છે। પણ કુવાસીઓ થયા પછી પોતાના વતનમાં આવે છે, અને અહીંયા અમારે બે ત્રણ ગામોનો જીત છે, ભાઈઓનું, ગમાર ભાઈઓનું, સોઢોસી, સામૈયા અને ગલપુરા, એ ત્રણ ગામોના ગમાર ભાઈઓ ભેગા મળી પછી અને જે વિધિ થતી હોય એ કરવામાં આવે છે। અમારે મૂર્તિઓની અંદર સાહેબ જે છે ને, અમારે પેલા ગણપતિ આવે, ગણપતિ દાદા આવે, પછી એના ભાવી કાળતેરેવ આવે, પછી જે માતાજી આવે, પછી જે માતાવાળો, પછી ઠાકોર બાળજી આવે, એવા આખો સમૂહ હોય છે, અને સમૂહની અંદર ઓછામાં ઓછા અમારા નવ મૂર્તિઓનો સમાવેશ થાય છે, અને નવ મૂર્તિઓનો સમાવેશ લઈ અને અમે પાંચ ગામે ફરી અને પછી આવી જઈએ છીએ। બિલકુલ ઈશ્વરભાઈ, મારે વિચારવું હતું બીજા ગામડાઓની અંદર હું જાઉં છું તો ત્યાં 12 મૂર્તિ, 11 મૂર્તિ એવી હોય છે, તમારે અહીંયા કેટલી મૂર્તિ સ્થાપન? અમારે અંદર અહીં 9 મૂર્તિ છે, બાકી તો છે ને અમારા 9ની અંદર ઉપર વધી પણ જાય, પણ કારણ કે કોઈને બાધા રાખી હોય, કોઈને માનેલી હોય, કેવી રીતની મૂર્તિ હોય, અને અમુક માણસો જે વડીલે એમને જે રીતે આગળથી જે દેવરાની અંદર જે પાલન કરેલું એ પ્રમાણે મૂર્તિઓ લાવવામાં આવે છે। મારે જવાબું હતું મેન ભોપાને તમે શું કહો છો, શું કહેવાય? અમારે મેન ભોકો હોય ને એમને હવે પાંચમી ભોકો તરીકે અમે ઓળખીએ છીએ। તો દોસ્તો, આજે આ ખાસ રિપોર્ટ સાથે હું શું કરો, નમસ્કાર।